નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોઈશું ધોરણ નવ વિષય સંસ્કૃત પ્રથમ પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમારે ઓક્ટોબર મહિનામાં પરીક્ષા ચાલી રહી છે તો એના પૂર્વ તૈયારી રૂપે અહીંયા તમારી સમક્ષ એક આપણે મોડેલ પેપર લઈને આવ્યા છીએ અને એને મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ હું તમને પહેલાં જ જણાવી દઉં છું કે આ એક મોડલ પેપર છે ઓરિજિનલ નથી જે પચાસ ગુણનું છે અને બે કલાકનો સમય આપવામાં આવે છે તમારે આ રીતે પરીક્ષામાં પેપર પૂછા છે તો શરૂઆત કરીએ મોડલ પેપરની તો જોઈએ કે વિભાગ એ છે અધોલિખિતા નામ શબ્દાનામ અર્થ દંતાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા એટલે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે આપેલા વિકલ્પોમાંથી શું દિન તમારે લખવાના છે બરાબર છે તો મયસ તો કલ્યાણ અને સુખ બંને આપે છે તેમાં શું થાય મયસ એટલે સુખ થાય શું થાય સુખ જે અહીંયા આપેલો છે કૃષક ખેડૂત અને કલમ તો શું થાય ખેડૂત જે તે અહીંયા આપેલો છે બરોબર છે આગળ જોઈએ સંસ્કૃત સંસ્કૃત શબ્દશ્ય સમાથાનક શબ્દ લિખત એટલે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દનો સમાનભી શબ્દ સંસ્કૃત શબ્દ તમારે લખવાનો છે આચાર તો શું થાય વૃત્તમ આગળ જોઈએ કે અધુદંતસ્ય સંસ્કૃત શબ્દશ્ય વૃદ્ધાર્થક વિરુદ્ધ આર્થકમ શબ્દ એટલે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દા શબ્દ લખવાનો છે પ્રસન્ન એટલે કે વ્યાકુળ આગળ જોઈએ અધુલિખિત શબ્દરૂપે ભ્ય પુલ્લિંગ શબ્દ હતો નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખવાનો છે તો પીડા લોક અને મિત્ર શબ્દ આપે એમાં શું થાય તો એમાંથી આવશે લોક એટલે કે અહીંયા આપણે લોક લખેલું છે ત્યારબાદ અનેન સંહતિ વ્યાગ તો શું આવશે વ્યાગ્રહ અહીં આપણે પણ લખેલું છે જોઈએ આગળ કે અધોલિખિતેભ્ય શબ્દરૂપેભ્ય સ્ત્રીલિંગ શબ્દો ચિન્હિત લિખત નીચે આપેલા શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખવાનું છે મહતિ કાર્ય દિવસ તો શું આવશે મહતિ જે આપણે અહીંયા લખેલો છે ગતિ દેવઃ મયમ શું આવશે ગતિ શબ્દ આવશે જે આપણે અહીંયા લખેલો છે ત્યારબાદ ગુર્જર ભાષાયા શબ્દસઃ સંસ્કૃત શબ્દ લિખતો એટલે કે ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ લખવાનો છે તો માખી તો શું થાય મક્ષિકા બરોબર છે આગળ પ્રકોષ્ઠિત દંતેભ્ય શબ્દરૂપેભ્ય યોગ્યમ યોગ્ય શબ્દરૂપમ ચિત્ત રિક્ત સ્થાન પુર્યતઃ કૌશમાં આપેલા શબ્દરૂપોમાંથી યોગ્ય રૂપ પસંદ કરીને ખાત જગ્યા પૂરવાની છે તો કિમ ખા જગ્યા બ્રવેમી તત્ ક્રિયતે તો યત અને અત્ર તો શું આવશે કિમ યત યત આવશે કિમ યત બ્રવેમી તત્ ક્રિયતે તો આપણે અહીંયા લખેલું છે જોઈ આગળ બી વિભાગ અદવદંત અદવ દંતયોહ પ્રસન્નયોહ સંસ્કૃત ભાષાય ઉત્તરમ લખત એટલે કે નીચે આપેલા પ્રશ્ના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે જે 11મો પ્રશ્ન તુંબીધારકહ સન્યાસીનહ કુત્ર ભવંત ભ્રમન્તિ એટલે કે તુંબીધારકહ સન્યાસીનહ દ્વારાત દ્વારત દ્વારાત દ્વારમ ભ્રમન્તિ કે द्वार-द्वार ભટકે છે એમ ભ્રમન્તિ ભટકે છે અહીંયા ભીનો જવાબ લખેલો છે આગળ જોઈએ પ્રશ્ન અધદંતાના પ્રશ્નના માતૃભાષાયા ઉત્તરાણી લિખત એટલે કે નીચે આપેલા પ્રશ્નના માતૃભાષા ઉત્તર લખવાના છે એમાંથી એક પ્રશ્ન આંતરિક વિકલ્પનો રહેશે હવે જોઈએ જોઈએ કે કુલાચાર એટલે શું તો કુલાચાર એટલે કુળનો આચાર કુળની પરંપરા કે રીતિ રઘુકુળની પરંપરા હતી કે એક વચની રહેવું પિતા દશરથના કઈ કઈને આપેલા બે વચનો પૂર્તિ કરવા શ્રી રામે રાજ્ય ત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો જોઈએ બે આગળ પ્રશ્ન વસંત ઋતુ કોને શું આપે છે તો વસંત ઋતુ વાવોના પાણીને મણિઓના કંદુરાવાળી અને ચંદ્રની કાંતિવાળી મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના સૌંદર્ય આપે છે શું આપે આપે છે છે સૌંદર્ય આગળ જોઈએ આપણે કે કબૂતરો શું કહે છે કે કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા તો પારધીને પાછું ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીમના કહેવાથી મુશકરાજ હિરણકની પાસે ગયા ચિત્રગ્રીમના મિત્ર મુશકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા અને આ રીતે કબૂતરો જાળમાંથી મુક્ત થયા અને એના થવામાં આપેલો છે કે પ્રવેશ માટે સન્યાસી દ્વારપાને કઈ લાલચ આપે છે તો સંન્યાસી દ્વારપાને કહે છે કે જો તું મને મહેલમાં પ્રવેશ કરવા નહીં રોકે મહેલમાં પ્રવેશ કરતા નહીં રોકે તો હું તને મનગમતું રસાયણ આપીશ અને તે રસાયણ વડે તું પચાસ તોલા જેટલા તોબાને સોનામાં ફેરવી શકીશ આવી લાલચ આપે છે

ધારાદેશની દેશની સી વિશેષતા હતી તો ધારાદેશનો રાજા ભોજ વિદ્વાનો કવિઓ અને કલાકારોનો કદાદાન તેના સમયમાં સાહિત્ય વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો આવી ધારાનગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા તેથી આવો ધારા દેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અને પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરનાર હતો જોઈએ આગળ પ્રશ્ન સત્તર ઋતુમાં સ્ત્રીઓ કેવા શણગાર સર્જે છે તો સ્ત્રીઓ સ્ત્રીઓકાનોમાં તાજુ કરેનો ફૂલ લહેરાતા કાળવાળમાં અશોક પુષ્પ અને અંબોડા પર નવમાલિકાના ફૂલોનો શણગાર સજે છે આગળ જે પ્રશ્ન સી વિભાગ કે અદુદંતમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાએમ લિખ્યામ લિખત નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્ન ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે જે તમે ગદ્યખંડ વાંચી લેજો જો જે શરૂઆત કરીએ આપણે ગદ્યખંડ એકવાર વાંચી લઈએ કે અથતેન વ્યાઘેન તંડુલ તંડુલ કણાનાવી વિકીય જ વિસ્તરણ સચ વૃક્ષેભ્ય સૃક્ષ પૃષ્ઠભગે પ્રછો ભૂવા અતિષત તસ્મે કાલે ચિત્રગ્રીવનામા કપોતરાજ પરીવારે સહ ગગનેપર્શ ભૂમ વિક્રણા તંડુલકણા દ્રષ્ટા કપૂવા લુબ્ધવા અભવ તત સ કપોતરાજ તન્ડુલકણા લુબવાન કપોતાન અકથય કુત્ર નિર્જનવને તંડુલકણા સંભવ તન્િરૂપ ઉપતાપ તાવદ્રમ ઈદં પશ્યામી અનેન તંડુલ તંડુલકણા અસ્માન મિષમી અર્હતી અતાર્મ ન કરતવ્ય એજુન પ્રશ્નો કે વ્યાઘ્રેણ કિમ તો વ્યાઘ્રેણ તંડુલકણ વિક્રમણ વિસ્તરે વ્યાઘરે પા કાલે

તો સર્વાથા અવિચારતમ કર્મ ન કરતા વિચાર વિચાર વગેરેનું કર્મ ન કરવું જોઈએ એથી કપૂત રાજા ન એવું જે કપૂત રાજા હતો એને કહ્યું હતું આગળ જોઈએ ગદ્ય ખંડસ્ય માતૃભાષાએ અનુવાદમ કરું તો કે ગદ્ય ખંડનો માતૃભાષામાં અનુવાદ કરો આંતરિક વિકલ્પ રહેશે તો જોઈએ કે ચાતક શિશુ કથય હતી કે ચાતકનું બચ્ચું કહે છે અંબ અરે માં મહતી મેં તૃષા મને બહુ તરસ લાગી છે અધુના આકાશે મેઘાન અત્યારે આકાશમાં વાદળો મેઘાને ન પશ્યા અત્યારે હું કોઈ આકાશમાં વાદળ જોતો નથી કદા મેઘ વર્ષિષ્યતિ વાદળ ક્યારે વરસશે કદા મેઘ કદા કદાચ અહમ મેઘ જલમ પાતું શક્નો એટલે શું કહે છે ક્યારે વાદળ વરસશે અને હું ક્યારે વરસાદનું પાણી વાદળનું પાણી પી શકીશ બરાબર છે એથી ન જાનામી એ હું જાણતો નથી તૃષયા એટલે કે આથી તૃષય ત્રસ્તી પીડે હમ પીડાયેલો હું તડાંગ મિલ તડાનું પાણી પાતું પાછમ છું આવું કહે છે બરોબર છે અથવા તો ખ્રિસ્ત ખ્રિસ્ત નવમ્યા શબ્દ શબ્દભ્યાં વલભી નગરશ વિનાશ અભવું ત્યાં અવશેષા અદયાપી ત્યાં સમૃદ્ધિ સૂચયી એવ ભારત પ્રાચીનશુ વિદ્યા કેન્દ્રેશભવી એક આસિત ઇતિહાસે અદ્વયાપી વર્તતે તો શું કહે છે કે ખ્રિસ્તની નવમી સદીમાં વલ્લભી નગરનો વિનાશ થયો પરંતુ તેના અવશેષો આજે પણ તેની જાહો જલાલી સૂચવે છે આ રીતે ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્લભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે બરાબર છે તો જોઈએ હવે આગળ આપણે નાટ્ય ખંડસ્ય માતૃભાષામાં અનુવાદ કરો એક નાટ્યકાર આપે છે એનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે તો ચૌદ વધુ ચૌદત્ત કહે છે કેમ અહમ બ્રવમી તત્ ક્રિયતે શું હું જે બોલે છે તે કરાય છે શ્રવડ કહ કહો અત્રમ સંદેહ એમાં શું શંકા છે એટલે કે એમાં શું સંશય છે સકાર વધ ભટ્ટાર કહ ચાવદતમ એટલે કે માલિક ચૌદત્ત શરણાગતમ અસ્મી એટલે કે હું શરણે આવેલો છું તત્ પરિત્રાયસ્વ એટલે કે તો મને બચાવો યત તત્ એટલે કે જે તેમને સદસ્ય તત્કુરો યોગ્ય લાગે તે કરો પુનઃ પુનઃ ઈદૃશ્ય કરીશ્યામે ફરી વાર હું એવું નહીં કરું આગળ જોઈએ પદ્યખંડ માતૃભાષામાં અનુવાદમ કરું છું એટલે કે પદ્યખંડ માતૃભાષામાં અનુવાદ કરું શું છે વયમ સ્મ સ્મરામો વયમ તમ ભજાો વ જગત્સાક્ષીરૂપ નમામ સદં નિદાન નિરાલંબ વશી નિરાલંબમ અમીશ ભવાન બોબિ ભવામ બોધિપોત શરણ વ્રજા તો શું કહે છે અમે તમારું સ્મરણ કરીએ છીએ અમે તમને ભજીએ છીએ ભજામાં ભજીએ છીએ વયમ ત્વ જગત સાક્ષીરૂપમ નમામ અમે તમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમામ એટલે સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ તમને નમન કરીએ છીએ સદા એકમ તમે એકમાત્ર સદા એકમ નિદાનમ એટલે કે સત્ય નિધિ નિદાનમ એટલે સત્ય નિધિ છો નિરાલંબમ અવિશમ તમે આધાર વિહોણાઓના ઈશ્વર છો બરાબર નિરા ઈસ્યમ નિરાલંબમ ઈષ્યમ એટલે આધાર વિહોણાના ઈશ્વર છો ભવાંબમ બોધી પોતમ તો કે તમે સંસારરૂપી સાગરને ભમહમ બોધી ઈ તો પોતાને એટલે કે સાગરને પાર ઉતારનાર નાવ શરણ વજામાં એટલે કે નાવ છો શરણમાં શરણ વજામ શરણમાં જવા યોગ્ય એવા તમને પ્રાપ્ત કરીએ છીએ તમને અમે નમીએ છીએ બરાબર છે આ તેનો રીતે અનુવાદ પદ્યખનનો અનુવાદ થશે આગળ જે અથવામાં કે દ્રુમા સપમા દ્રુમા સપુષ્પા સલિલમ સપા સ્ત્રીય સકામા પવન સુગંધિહ સુખા પ્ર પ્રદોષ્યા દિવસ વાચ રમ્યા સર્વે પ્રિય ચારુતમ વસંતે શું કહે છે ધ્રુમા સપુષ્પા વૃક્ષો ફૂલવાળા છે પાણી કમળવાળું સરીસમ સપા સર એટલે પાણી સપા એટલે કમળવાળું છે સપુષ્પા ધ્રુમા વૃક્ષો ફૂલવાળા છે સ્ત્રીઓ સ્ત્રીઓ સકામા એટલે સ્ત્રીઓ કામવાળી છે પવન સુગંધિ એટલે પવન સુવાસવાળો છે સુગંધી સુવાસવાળો છે પ્રદોષા પ્રદોષા એટલે કે પ્રદોષકાળ એટલે સમી સ્વાદનો સમય સુખા એટલે કે સુખ સમય આપ સુખ સમય છે એટલે કે સુખ આપનારો છે દિવાસા ચહ હરમ્યા એટલે કે દિવસો રમિયાળા છે રળિયામણા છે શું કે રળિયામણા છે કે સર્વ હે હે પ્રિય હે પ્રિય એટલે કે પ્રિય એટલે કે હે પ્રિય ચ ચાર ઉત્તરમાં વસંતે સર્વ એટલે કે વસંત ઋતુમાં સગડું એટલે કે બધું સર્વ એટલે બધું જ વસંત ઋતુ ચાર ઉત્તરમાં એટલે ખૂબ જ શોહામણું ચાર ઉત્તરમાં શોહામણું છે લાગે છે ચાહેતેનો અનુવાદ પણ અહીં આપેલો છે હવે જોઈએ વિભાગ ડી અધોરેખાંકિતાન પદાની સુધા સુધ્યાની કૃત્વા ગદ્યાન્યં પુનઃ લિખતઃ કે રેખાંકિત શબ્દોને સુધારીને ગદ્યખન પ્રતિ લખવાનું છે તો શું આપે છે એવં ઉતરો વિવાદ તયો ભોજ ઉવકયો મધ્ય યદા સંતોષ વિજય વિષય સમુપસ્થિત તદા શાંત બહતી વચના સુરા વચનામુસાર વિવાદો અહી સ્વયં શાંત તો શું કહે છે એવું તો અહીંયા જો આપણે અહીંયા સુધારી છે ત્યારબાદ સંતોષ્ય તો આપણે સંતોષ સંતોષ અહીંયા અંદર લઈ લઈએ એટલે કે અનુસ્વારનો આપણે ન લઈ લઈએ ત્યારબાદ સર્વમ તો એનો પણ આપણે સર્વમ લઈ લઈએ ત્યારબાદ વચના અનુસારમ તો વચના અનુસારમ અહીંયા આપીશું તો એનો અનુસ્વાર લઈ લઈએ આ રીતે તમે સુધાર ફરીથી લખી શકો છો જોઈએ આગળ હવે અધુદંતઃ ગદ્યખંડ પાઠિતવા પ્રશ્નાના ઉત્તરાણી સંસ્કૃત ભાષાએ લિખત નીચે આપેલા ગદ્ય ગદ્યખંડ વાંચીને પ્રશ્નો ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે તો જોઈએ આપણે એક વાંચી લઈએ કે સત્ય દેવશ્ય

પરીધારયી અહ કાષા વસ્ત્ર ત્યાગ કથમ પ્રવૃત્તિ ભવાની બરાબર છે તો હવે જોઈએ એના પ્રશ્નોના જવાબ આપીએ પ્રશ્ન કં શુવા કહ મનસી અકુપ્યત તો કે છે કે ગાંધીમહોદ આદેશ શ્રુવા આચર્યાન્તા સ્વામી સત્યદેવ મનસી અકુપ્યુ સેધૈયા ઓ સ્વામી સત્યદેવ કશ્ય પુરતર નિજરોષ પ્રકટય સત્યદેવ ગાંધીમહોદ નિજરોષો ના ના પ્રકટયત સ્વામી સત્યદેવ ક આસ સ્વામી સત્યદેવસન્યાસી આસિદ સ્વામી સતવુષ્ય વસ્ત્રો ધારય તો સ્વામી સત્યદે કાશ્યા કાશ્ય વસ્ત્ર ધારબર છે અગિયુ શ્લોક પૂર્તિકરવાની છે શ્લોક શ્લોક પૂર્તિ કુરુત શ્લોક પૂર્તિ કરવારે વિકલ્પ છે દરિદ્ર ધન ખાલી જિ્યા ચોજન તો દરિદ્રય ધન દેય જ્ઞાન દેય જડાય ચીપસીતાય પી ક્ષુદિતાય ચોજન અથવા તો આ રીતે તમે લખી શકો રીપવસ્ત તમે લખી શકો છો હવે જોઈએ અર્થ વિસ્તાર અર્થ વિસ્તાર કરો આંતરિક વિકલ્પ એમાં પણ હશે અર્થવિસ્તારમાં પદ્ય પાંચ અને ગદ્ય સાત પૂછવા આવું કહેલું છે તો જોઈએ અર્થવિસ્તાર તક્ષકશ્ય વિષમ દંતે વક્ષિકાયાચ મસ્તકે વૃક્ષિક વૃક્ષિકશ્ય વિષમ પુછે સર્વાંગ દુર્જન તત્ એટલે કે અનુવાચુ થાય કે તક્ષક નાગનું ઝેર તેના દાંતમાં જ હોય છે અને માખીનું ઝેર તેના હાથ માથામાં હોય છે વિંછીનું ઝેર તેની પૂંછમાં હોય છે પરંતુ દુર્જનનું ઝેર તેના બધા જ અંગોમાં હોય છે તક્ષક એટલે કે નાગ થાય બરોબર છે એના દાંતમાં હોય છે મક્ષિકા એટલે કે માખીનું એને મસ્તક એટલે કે માથામાં હોય છે વૃક્ષિકશ્ય વિંછું વિષમ પૂંછે વૃક્ષિક છે એટલે કે વિંછી પૂંછે એટલે પિંછમાં હોય છે વિષમ ઝેર સર્વાંગે દૂર છે એટલે દૂર એટલે કે જે ખરાબ માણસ દુર્જન હોય છે એનું ઝેર સર્વાંગે એટલે બધા જ અંગોમાં હોય છે હવે જોને અર્થ અર્થવ્યવસ્થા જોઈએ કે પ્રસ્તુત સુભાષિતમાં દૂરજને સાપ માખી અને વિંછી કરતાં પણ વધુ ઝેરી લોક કહે છે સાપ ડંખ મારે ત્યારે તેના દ્વામાંથી ઝેર નીકળે છે માખીના મસ્તકમાં ઝેર હોય છે તે કોઈ પણ ખાદ્ય પદાર્થને સ્પર્શે છે તેને ઝેરી જૈતયુક્ત બનાવી દે છે અને ખાનાને તેની ખૂબ અસર પહોંચે છે વિંછી પોતાની કુંજડીઓમાંથી ઝેર કાઢી નાખી કાઢી તેના સંઘમાં આવનારને હાની પહોંચાડે છે આ બધા સાપ માખી અને વિંછી કરતાં પણ વધુ ખતરનાક છે દુર્જન એટલે કે દુર્જનની સોબતમાં આવનાર તો સંપૂર્ણ વિનાશ નિશ્ચિત થાય છે એટલે કે બોછું મળે છે કે માણસે સંઘનું મહત્ત્વ સમજીને સારા માણસનો સંગ કરવો જોઈએ દુર્જનનું નહીં અથવા તો હવે અથવામાં જોઈએ આપણે શું છે કે ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યો વનય ચલા ચલમ ચલા ચરમ સર્વમ કીર્તિ એ વહી જીવતી તો શું કહે છે શું થાય છે ધન ચંચળ છે ચલમ વિતમ વિતલ ધન ચલમ ચિતમ એટલે ધન ચંચળ છે બરોબર છે ચલે જીવિત યુવને તો જીવન અને જુવાની જીવિતમ યુવનને જુવાની ચંચળ છે એ પણ જેવી છે ચંચળ છે અને ચલાચલમ ઈદમ સર્વમ તો સર્વમ એટલે આ બધું ખુશી આવજાના કારણ ચલાચલમ ઈદમ એટલે આ બધું આવું માત્ર કીર્તિ એવો જીવતી માત્ર કીર્તિ જ જીવે છે તેનો અર્થ જોઈએ આપણે કે કવિ આ સુભાષિતમાં કીર્તિને જ મહત્ત્વની ગણે છે જે માણસે સુકર્મ કરી દાને પૂર્ણ કરી કીર્તિની કમાણી કરી છે તે માણસ સાચા અર્થમાં જીવે છે અમરત્વ પામે છે કવિ જણાવે છે કે ધન મન જીવન અને યૌવન ચંચળ અસ્થિર છે એટલે કે તે બધાનું કોઈ મહત્ત્વ નથી ધનવાન માણસ પણ ક્યારેય નિર્ધન બની જાય છે તે કહી શકાતું નથી માનવીનું મન પણ ક્યારેય કોઈ એક બાબત કે વિચાર પર સ્થિર રહી શકતું નથી તે જ રીતે જુવાની પણ હંમેશા રહેતી નથી શૈશવ યૌવન અને ત્યારબાદ ગડપણનો તબક્કો આવે છે હવે જોઈએ આગળ આ તો આપણે જોઈ છે તેમજ જીવન પણ સ્થાયી નથી જે જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે હોય છે તેથી મનુષ્ય પોતાના કાર્યો વડે કીર્તિ યશ મેળવવાનો પ્રયત્ન કરવો એ જ ઉત્તમ છે કેમ કે યથા કહેવાયું છે કે નામ રહતા ઠાકરામ નાણા નવ રહંત કોટડા પાડ્યા નવ પડંત શું કે છે કે નામ રહન્તા ઠાકરા નાણાં નવ રહંત કીર્તિ કેરા કોટડા પાડ્યા નવ પંડત એટલે કે બહુ જ મળે માણસે ધન મન જીવન અને યુવાન પર આધાર રાખી જીવવું ન જોઈએ પરંતુ કીર્તિ પ્રાપ્ત કરવા માટે સત્કર્મ હંમેશા કરવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે આ પેપર આપીએ છે એક મોડલ પેપર એનું સંપૂર્ણપણે સોલ્યુશન પૂરું કરીએ છીએ અને આવું તમારી પરીક્ષામાં પૂછા છે અને આમાંથી પણ ઘણું બધું પૂછા છે તો જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચારમાં નવા હોય ચારે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું